ચીનમાં કોરોનાને પગલે સ્થિતિ વિકટ બની રહી છે. ચીનની આર્થિક રાજધાની ગણાતું શાંઘાઈ પહેલી લહેર જેવા નિયંત્રણોનો સામનો કરી રહ્યું છે. શાંઘાઈમાં ફરી એકવાર કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે, જેને પગલે લોકોને ખાવાના ફાંફા પડ્યા છે. આ તરફ ચીનની રાજધાની બેઇજિંગમાં પણ કેસો વધતા મોટા પાયે ટેસ્ટિંગ શરૂ કરાયું છે. શાંઘાઈના રહેણાંક વિસ્તારોમાંથી કેટલીક ચોંકાવનારી તસવીરો સામે આવી છે, જ્યાં લોકોને ઘરોમાંથી નીકળતા રોકવા માટે સોસાયટીઓની સામે ગ્રીન બેરિકેડ લગાવવામાં આવ્યા છે. સ્થાનિક લોકો ટ્વિટર ઉપર આવી તસવીરો પોસ્ટ કરી રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે ઘરોની નીચે અને રસ્તાની વચ્ચોવચ્ચ આ પ્રકારના બેરિકેડ લગાવવામાં આવ્યા છે. બીબીસી સાથેની વાતચીતમાં એક સ્થાનિક વ્યક્તિએ કહ્યું કે 3 દિવસ પહેલા અચાનક તેમની સોસાયટી આગળ આવા બેરિકેડ મૂકવામાં આવ્યા, જે અંગે કોઈ જ પ્રકારની ચેતવણી કે માહિતી નહોતી આપવામાં આવી. શાંઘાઈમાં ઠેર ઠેર આવા બેરિકેડ અને ફેન્સિંગ જોવા મળી રહ્યા છે. ક્યાંક તેની લંબાઈ 2 મીટર જેટલી પણ છે. માત્ર એક પોઝિટિવ કેસ હોય એવા વિસ્તારોમાં પણ આવી ફેન્સિંગ કરવામાં આવી હોવાના રિપોર્ટ છે. શાંઘાઈ ચીનમાં કોરોનાનું નવું હોટસ્પોટ બની રહ્યું છે. અહીં અંદાજે 2 કરોડની વસ્તી છેલ્લા 3 સપ્તાહથી લોકડાઉનને કારણે ઘરોમાં બંધ છે. શાંઘાઈમાં રવિવારે 21,000 જેટલા નવા કેસ નોંધાયા છે, જ્યારે કે 39 લોકોના મોત થયા છે. ચીનમાં આમ તો સરકારનો વિરોધ જોઈ શકાતો નથી, જો કે શાંઘાઈમાં સરકારની ઝીરો કોવિડ પોલિસીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોમાં લોકો કેટલાય દિવસથી જમવાનું ન મળ્યાની ફરિયાદ પણ કરી રહ્યા છે. શાંઘાઈમાં કડક નિયંત્રણો વચ્ચે સ્થાનિક પ્રશાસન શાકભાજી, મીટ અને અન્ય જરૂરી ખાદ્ય પદાર્થોનો પુરવઠો પહોંચાડવામાં પણ નિષ્ફળ રહ્યું હોવાના રિપોર્ટ છે. તો આ તરફ બેઇજિંગમાં રવિવારે 24 કલાકમાં 11 જેટલા નવા કેસ નોંધાયા છે, જેને પગલે સ્થાનિક પ્રશાસને અહીં મોટા પાયે ટેસ્ટિંગ શરૂ કર્યું છે. બેઇજિંગમાં પણ લોકડાઉનની આશંકાને પગલે લોકોએ ગ્રોસરી સ્ટોર્સ ઉપર લાઇન લગાવી હતી. ચીન હાલ કોરોનાની 4થી લહેરનો સામનો કરી રહ્યું છે. આ દરમિયાન શાંઘાઈ શહેરમાં સૌથી ઝડપથી સંક્રમણ ફેલાયું છે, જેની પાછળ ઓમિક્રોન વેરિયન્ટને જવાબદાર માનવામાં આવી રહ્યો છે. શાંઘાઈમાં સંક્રમણને કારણે આસપાસના પ્રાંતોમાં પણ સંક્રમણ ફેલાયું છે.